કાર્યશીલ છે। અમને તમે આજ શીખવાડ્યું છે સાચી વાત બોલવાનું, સાચી વાત સ્વીકારવાની। અને તમને યાદ હશે જયારે હું ચેરમેન હતો શિક્ષણ સમિતિનો, તમને યાદ હશે કે મારે આ મારું પોતાનું અંગત વ્યક્તિગત માનવું છે કે શિક્ષક પાસે શિક્ષણ સિવાયનું કામ ન લેવું જોઈએ। દુઃખ એટલા માટે થાય છે કે સમગ્ર ગુજરાતના શિક્ષકોને આ લાભ મળે છે, માત્ર ને માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને આ લાભ મળતો નથી। મહાનગરપાલિકા, અન્ય મહાનગરપાલિકા હોય કે કોઈ પણ હોય, આજે પે ગ્રેડની વાત છે એ રાજ્ય સરકારનો પ્રશ્ન છે, એમાં કોર્પોરેશનને કોઈ પ્રશ્ન નથી। આમ છતાં અમે રાજ્ય સરકારમાં યોગ્ય રજૂઆત કરીશું। ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના, શિક્ષકોને 4200નો ગ્રેડ પે, શાળાને 500 રૂપિયાનું મેન્ટેનન્સ, શિક્ષણ કાર્ય સિવાય અન્ય કામગીરીમાંથી મુક્તિ, ખાલી જગ્યા છે તેમાં ભરતી, આ માંગો સાથે શિક્ષકોએ સરકાર સામે મોરચો ખોલી દીધો છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે શિક્ષક દિને જ જ્યારે શિક્ષકો વિરોધ કરે પોતાની માંગોને લઈને, તો મુશ્કેલી કેટલી હશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે। વડોદરામાં યોજાયેલા શિક્ષક સન્માન સમારોહમાં જ્યારે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મેયર સહિતના પદાધિકારીઓ હતા અને એક બાદ એક ભાષણ આપ્યું, પરંતુ જ્યારે શિક્ષક સંઘના અગ્રણીઓએ સ્ટેજ પરથી જ ગ્રેડ પે જૂની પેન્શન યોજના મુદ્દે રજૂઆત કરી ત્યારે હોબાળો મચી ગયો। અમને એટલું જાણવા મળ્યું છે કે 1994 તેમજ 1996માં જે ઠરાવો થયા એ ઠરાવોના આધારે શિક્ષણ સમિતિના શિક્ષકોને 4200 ગ્રેડ પે બંધ થયો। તો શું આ ઠરાવ બંધ થવો જોઈએ, બદલાવો જોઈએ કે ના બદલાવો જોઈએ? બદલાવો જોઈએ કે નહીં? તમામ શિક્ષકોને 4200 ગ્રેડ પે મળવો જોઈએ કે ના મળવો જોઈએ? આજે મહાનગરપાલિકાઓને, અમુક નગરપાલિકાઓને, મહાનગરપાલિકાઓને જો 4200 ગ્રેડ પે મળતો હોય તો શું વડોદરા શિક્ષણ સમિતિ એ આપી શકે કે ના આપી શકે? વડોદરા નગર શિક્ષણ સમિતિના શિક્ષકોને 4200 ગ્રેડ પે મળવો જોઈએ અને એના માટે અમે સતત કાર્યશીલ છીએ। તો શિક્ષક સંઘના અગ્રણી પિનાકીન પટેલે પણ સ્ટેજ પર જ પોતાની માંગણીઓ રજૂ કરી દીધી અને કહી દીધું કે શિક્ષકો માટે જૂની પેન્શન યોજના બંધ કરીને નવી પેન્શન યોજના શરૂ કરી છે, આ અત્યંત દુઃખદ બાબત છે, અમે 20 વર્ષથી આ પ્રશ્નોને લઈ લડી રહ્યા છે પણ કોઈ ઉકેલ જ નથી આવતો। મેં વારંવાર રજૂઆતો કરેલી છે કે શિક્ષકને શિક્ષણ સિવાયની કોઈ પણ કામગીરી ન આપો તો એ વધારે સારું। મેયર સાહેબ બેઠા છે, હું દરેક બાળકની, દરેક શાળાને 500-500 રૂપિયાનું મેન્ટેનન્સ ફંડ માંગુ છું। તો સન્માન સમારોહમાં શિક્ષક અગ્રણી દ્વારા કરાયેલી માંગણીને લઈને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે શિક્ષક દિનનો સમારોહ માંગણીનો સમારોહ થઈ ગયો, શિક્ષકે ક્યારેય હાથ લંબાવવો ન જોઈએ। તો વડોદરાના મેયર કેયુર રોકડિયાએ કહ્યું કે શિક્ષકોએ જે માંગ મૂકી છે તેની અમે ઉચ્ચ સ્તરે સરકારમાં રજૂઆત કરીશું। પવિત્ર દિવસે જ્યાં શિક્ષકોનું સન્માન હોય, જ્યાં શિક્ષકોનો આદર હોય, શિક્ષક હાથ લાંબો ન કરે, શિક્ષકે કહેવાનું હોય ને તો એ આદેશ હોય। અને જ્યારે હું ભૂતકાળમાં શિક્ષણ સમિતિનો ચેરમેન હતો ત્યારે એક બાબતમાં કે ઇલેક્શનની અંદર શિક્ષકોનો જે ઉપયોગ કરવામાં આવે છે એમાં 50% કલેક્ટર ઓફિસ, અન્ય ઓફિસોમાંથી કર્મચારીઓ લેવામાં આવે, આ એમની માંગણી હતી। અને આ માંગણી સંદર્ભે જે તે વખતે મેં એમની વાતને વ્યક્તિગત, હું એ વાતને સાથે સ્વીકારું કે શિક્ષકને ઇલેક્શનનો બધો કારભાર આપી દેવો બી એ નથી। નગરપાલિકા, અન્ય મહાનગરપાલિકા હોય કે કોઈ પણ હોય,
આજે પે ગ્રેડની વાત છે એ રાજ્ય સરકારનો પ્રશ્ન છે, એમાં કોર્પોરેશનને કોઈ પ્રશ્ન નથી. આમ છતાં અમે રાજ્ય સરકારમાં યોગ્ય રજૂઆત કરીશું. શિક્ષક સંઘની અંદર હાલની અંદર બે સંઘ કામ કરી રહ્યા છે અને બંને સંઘ કામ કરી રહ્યા છે ત્યારે બંને પોતપોતાની યોગ્ય રજૂઆત કરી છે. આ રજૂઆતને યથાયોગ્ય નિર્ણય કરવાનું સરકારની અને કોર્પોરેશનની જવાબદારી છે. જ્યાં જે ભાગ સરકારને છે એ સરકારની અંદર એની યોગ્ય સ્તરે અમે રજૂઆત કરીશું અને જે કોર્પોરેશનમાં છે તો અમે એમને ખાતરી આપી છે કે એમને કોઈ પણ તકલીફ કોર્પોરેશન તરફથી પડશે નહીં. ન માત્ર વડોદરા પણ ગાંધીનગરમાં પણ શિક્ષક દિવસે જ અધ્યાપક સહાયકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કોલેજમાં અધ્યાપકોએ કાળા વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી અને ફિક્સ પગાર, ફાજલ રક્ષણ વગેરે મુદ્દાઓને લઈ માગ કરી. તો ભવિષ્યના શિક્ષકો જે ટેટ પાસ બેરોજગાર છે તેઓ પણ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ ધરણા કર્યા છે. શિક્ષકોની મુખ્ય માંગ છે કે ગ્રેડ પે અને શિક્ષણ સિવાયનું કામ બંધ થાય. ત્યારે હવે સરકાર શિક્ષકોની આ અંગે શું કહે છે તો તે આગળનો સમય જ કહેશે. પણ જ્યારે શિક્ષકોએ સ્કૂલમાં દેશનું ભવિષ્યનું ઘડતર કરવાનું હોય ત્યારે વિરોધ કરવા બહાર આવવું પડે તે ચિંતાજનક બાબત કહેવાય. અને દરેકનું દરેકે દરેક સમસ્યાનું સમાધાન જ શિક્ષણ છે. ગુજરાત સરકાર પણ આપણને કોઈ તકલીફ ના પડે, આજે તો બધા શિક્ષકો જ અહીંયા બેઠા છીએ એટલે શિક્ષકોને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેના અભિગમ સાથે આગળ વધી. વડોદરાથી કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડાનો અહેવાલ, VTV ન્યૂઝ.